પંચમહાલ જિલ્લાના હાલોલ નગર ખાતે આદિવાસી સમાજના લોકો દ્વારા વિશ્વ આદિવાસી ગૌરવ દિવસ 2022ની હાલોલ નગર ખાતે ઉજવણી કરવામાં આવી. આ રેલીમાં કંજરી યુવરાજ મયુર ધ્વજસિંહ પરમાર જોડાયા હતા તથા હાલોલ નગર તેમજ તાલુકાના અગ્રણીઓ હાજર રહ્યા હતા. આજરોજ આદિવાસી દિન નિમિત્તે કંજરી યુવરાજ મયુર ધ્વજસિંહે આદિવાસી સમાજ દ્વારા તીર કામઠું આપી સન્માનિત કર્યા હતા તેમજ રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી લોકો પણ જોડાયા હતા. રેલી દરમિયાન ટ્રાફિક હલ કરવા માટે હાલોલ પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજા અને પોલીસ જવાનો દ્વારા ખડે પગે ઉભા રહીને પોતાની ફરજ અદા કરી હતી. આદિવાસી સમાજના પરંપરા વેશ ધારણ કરીને હાલોલ નગરમાં રેલી હાલોલ નગરપાલિકાથી નીકળી હતી. રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો તેમજ સમાજના લોકો જોડાયા હતા. રેલીમાં હાલોલ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ પ્રમોદસિંહ રાઠોડ, કોર્પોરેટર બંસીભાઈ ભરવાડ, ભાજપ તાલુકા પ્રમુખ પ્રવીણસિંહ પરમાર, અરવિંદભાઈ સહિતના હોદ્દેદારો જોડાયા હતા. આજે હાલોલ આદિવાસી સંગઠન દ્વારા ભવ્ય અને દેખી શકાય એવી રેલીનું આયોજન કરેલ છે. પોલીસ પ્રોટેક્શન સાથે આ આયોજન રેલીનું થયેલ છે. હજારોની સંખ્યામાં યુવાનો આ રેલીમાં જોડાયા છે. આદિવાસી માત્ર પોતાની સંસ્કૃતિ અને જે આજે વિશ્વની પહેલી જાતિ છે તેની પોતાના ગૌરવ દિનની આ ઉજવણી માનભેર આજે હાલોલ નગરમાં નીકળી છે અને બધા પોતપોતાનો રીતે ઉજવણી કરીએ છીએ. જય હિન્દ, જય ભારત, જય આદિવાસી. જીડીસી ન્યૂઝ સાથે કૃણાલ ભાટિયા, હાલોલ.